सिविल हॉस्पिटलना कॉन्ट्राक्ट कर्मीओने बे महीनाथी पगार चुकवणी करवामां न आवता तेमनी आर्थिक परिस्थिति नवड़ी बनी छे। त्यारे सिविल हॉस्पिटलना जवाबदार जल्दीथी पगार चूकवे तेवी मांगणी करी कॉन्ट्राक्ट कर्मीओ हड़ताल उपर उतर्या छे। नवसारी सिविल हॉस्पिटलमां 250 जेटला कर्मीओ कॉन्ट्राक्टर आधारित काम करी रह्या छे। जो दिवस रात दर्दीओनी सेवा करता होय छे, कोरोना काळमां पण आ कॉन्ट्राक्ट आधारित कर्मीओ रात दिवस कोरोना पॉजिटिव दर्दीओनी सारवार पण करी रह्या हता, जे हाल पण करी रह्या छे। आ साथे अन्य रोगना दर्दीओनी पण सेवा करी तेमनी फरज बजावी रह्या छे, परंतु सिविल हॉस्पिटलनो कारोबार हंमेशा विवादमां रहेतो आव्यो छे। कोरोनानी महामारीमां 24 कलाक फरज बजावी दर्दીઓની સેવા કરી રહેલા કોન્ટ્રાક્ટ કર્મીઓનો પગાર મહામારીમાં પણ સમયસર અપાયો ન હતો, જે કે નવસારી ધારાસભ્યે સિવિલ તંત્રનો ઉઘાડો લેતા કોન્ટ્રાક્ટ કર્મીઓનો પગાર ચૂકવ્યો હતો। હાલ છેલ્લા 2 મહિનાથી કોન્ટ્રાક્ટ કર્મીઓને પગાર ચૂકવવામાં આવ્યો નથી, જેથી કર્મીઓની આર્થિક પરિસ્થિતિ નબળી બની છે। જો કે પગાર મુદ્દે કોન્ટ્રાક્ટ કર્મીઓએ સિવિલ સર્જનને રજૂઆત કરી હતી, પરંતુ હજી સુધી પગાર ચૂકવવામાં આવ્યો નથી, જેથી શુક્રવાર સવારે કોન્ટ્રાક્ટ કર્મીઓ હડતાલ પર ઉતર્યા હતા। સિવિલ હોસ્પિટલના કોન્ટ્રાક્ટ કર્મીઓ હડતાલ ઉપર ઉતરતા હોસ્પિટલના કામકાજો અટવાયા છે। સિવિલ હોસ્પિટલના આરએમઓએ કોન્ટ્રાક્ટ કર્મીઓની મુલાકાત લીધી હતી। સોમવાર સુધીમાં પગાર થઈ જશે તેવી બાહેંધરી આપી ફરજ ઉપર જોડાવા માટે જણાવ્યું હતું। રજૂઆત કરી તો અમે લોકો અમારી સમસ્યા સમજતી નથી। હવે એમને અમને એવું કીધું કે ભાઈ તમે એમ કે અમને એક લેટર લખીને આપી દેવું તો તમારે સોમવારે તમારી સેલરી બપોર સુધીમાં થઈ જશે। નહીં પણ અમારે સોમવાર સુધીની રાહ જોવી નથી, અમને આજે સેલરી જોઈતી હતી, પણ હવે એમની મંજૂરી અમે માની લઈએ છીએ કે સોમવારે અમે સવારથી હાજરી પુરાવીને હડતાલ પર બેસી જવાના છે। જ્યાં સુધી અમારે એકાઉન્ટમાં સેલરી નહીં આવે ત્યાં સુધી અમે કામ કરવાના નથી। ઇમરજન્સી સેવામાં પણ કોઈ બી સેવાની સાહેબ અમારી કોઈ ઇમરજન્સી નથી સમજતું તો અમે કોની સમજવાના? સરકારશ્રીએ એના વચ્ચેની એજન્સીમાં કાંઈ પેલું ન થાય અને એને જે જે પગારના લાભો પીએફ એકાઉન્ટ છે ઈએસઆઈએસના લાભો એને સંપૂર્ણ સારી રીતે મળે એના માટે આ એ લોકો માટે સારું છે। હવે નવી પદ્ધતિ આવે એના માટે થોડું એનું સોફ્ટવેર ને જે જે હોય તેમાં થોડી એમાં થોડી વાર લાગે એના કારણે મોડું થાય છે, પણ એ આવી જશે ત્યારે એ લોકો માટે આ સારામાં સારું છે। કારણ કે જે વચ્ચેની એજન્સી છે એને ફક્ત સર્વિસ ચાર્જ જ મળશે, બાકીના જે બધા લાભો છે એ કર્મચારીને પગારમાં મળશે। હિતેશ વગેરેનો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, નવસારી।